व्यक्तेन पूजिता मा कृतकस्य स्वेदनम्। स्वामी नारायण 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 स्वामी પરમ પૂજ્ય સંતગણ, તમારામાંથી તમારામાંથી ઘણા બધાએ ગુરુ ગુમાવ્યા હશે, મેં પિતા ગુમાવ્યા છે, કેટલા બધા વર્ષોનો નાતો, જ્યારે જાહેર જીવનમાં
મારી કોઈ ઓળખાણ પીછાણ નહોતી. હરિભક્તો પછી મારી શ્રેણી આવે એવો એક સામાન્ય માનવી, ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલે, પોષે, મઠારે, એવો લાભ મને પિતૃતુલ્ય પ્રમુખ સ્વામી પાસેથી મળ્યો. વિવેક સાગરજી અને મારા લોહીના સંબંધો રહ્યા છે, પણ કદાચ વિવેક સાગરજીને જેટલો પ્રેમ મળ્યો હશે એના કરતાં વધારે પ્રેમ મેં પ્રાપ્ત કર્યો હશે. પ્રસંગોની ભરમાર છે. પ્રમુખ સ્વામી સામાન્ય રીતે સંત પરંપરામાં ગુરુ શિષ્ય બનાવે એ ક્રમ સદીઓથી ચાલતો આવે છે, પણ પ્રમુખ સ્વામીએ માત્ર શિષ્ય બનાવવા પૂરતી વાત સીમિત ન રાખી, એમે આધુનિક ભારતને અનુરૂપ સંત પરંપરા, સાંસ્કૃતિક વિરાસત એને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવાનું એક મોટું કામ કર્યું છે. એક પ્રકારનો સમગ્ર સંત જગતમાં, માત્ર સ્વામિનારાયણ નહીં, સમગ્ર સંત જગતમાં રિફોર્મની દિશામાં એમણે પ્રયાસ કર્યા છે. બહુ વર્ષો પહેલાં સંતોના જે શિક્ષણ વર્ગો ચાલે છે, અહીંયા તો આ સંતોના શિક્ષણનું મોટું ધામ બની ગયું છે, શરૂઆતમાં એ શાહીબાગમાં શરૂ થયું તો મને આશ્ચર્ય થતું, પ્રમુખ સ્વામીનો સંદેશો આવે કે ફલાણા વિષય પર તમારે બોલવા આવવાનું છે. મને આશ્ચર્ય થાય કે સંતોને આ વિષય સુધી શું લેવા દેવા. પણ એમણે કહ્યું, ના, સંત અલિપ્ત છે, પણ લિપ્ત થયા વગર પણ એણે સમાજને સાચી દિશામાં લઈ જવો હોય તો સમાજની સ્થિતિનું એને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. આ ચિંતન એ દિશામાં લઈ જાય છે. પૂજ્ય યોગીજી મહારાજ ગયા, આપણે બધા પ્રમુખ સ્વામીને ગુરુ તરીકે જોયા છે. ગુરુ કેવા હોય એની આપણે અનુભૂતિ કરી છે, પણ યોગીજી મહારાજને જોઈએ ત્યારે વિચાર આવે કે શિષ્ય કેવો હોવો જોઈએ. અને પ્રમુખ સ્વામી મહારાજે આપણા માટે ગુરુ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, યોગીજી મહારાજના સંદર્ભમાં હું જોઉં તો શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પુરવાર થયા છે. આપ કલ્પના કરો કે યોગીજી મહારાજ યમુનાના કિનારે જાય અને મનમાં એમ વાત માતમાં કહી દે કે આપણે અહીંયા કંઈક કરવું જોઈએ. એ વાત પછી યોગીજી મહારાજ તો સ્વધામ જતા રહ્યા. વર્ષો વીતી ગયા, પણ ગુરુએ કહેલું એક વાક્ય, અને એ પણ કોઈ બેસીને કોઈ કેબિનેટમાં નિર્ણય કર્યો તેવું નહીં, અમસ્તા જ. અને એક ઉત્તમ શિષ્ય તરીકે પ્રમુખ સ્વામીએ યોગીજી મહારાજની એ ઈચ્છા
યમુનાના કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી. એક ઉત્તમ શિષ્ય, એ જ્યારે પ્રમુખ સ્વામીને હું ડગલે ને પગલે જોતો હતો, તમારામાંથી ઘણાને કદાચ જાણીને આજે અચરજ લાગશે, મારા ભાષણો થવા મળ્યું, હું જાહેર જીવનમાં આવ્યો, રાજકારણમાં આવ્યો, મુખ્યમંત્રી બન્યો, તો પ્રમુખ સ્વામીજીને ટાઈમ મળે, પ્રવાસમાં હોય, તો મારી પાસે વિડીયો મંગાવે ભાષણની. તો મને એમ થાય કદાચ સમય પસાર કરવા માટે, કદાચ કંઈક જાણવા માટે મંગાવતા હશે ને જોતા હશે. પણ બે કે ત્રણ દિવસ પછી ફોન આવે કે ભાઈ આ શબ્દ તારે ના બોલાય. તારે હજુ ઘણા કામ કરવાના છે અને તું આવી ભૂલ કરે છે. કદાચ કોઈ અખબારે પણ મારું ધ્યાન નહીં દોર્યું હોય, કોઈ મારા રાજનીતિક વડાઓએ પણ નહીં દોર્યું હોય, પ્રમુખ સ્વામી એના એકવાર નહીં, આવી ઘટનાઓ ડઝનો વખત બનતી હતી. એનો અર્થ કે એક વ્યક્તિના જીવનને ઘડવા માટે કેટલું તાદાત્મ્ય હશે એનો હું અનુભવ કરતો હતો. ઘણીવાર આપણને એમ લાગે કે આટલા બધા કામમાં અનેક સંતને મારી શું ખબર હોય. કદાચ બ્રહ્મવિહારી સ્વામી તમને એક ઘટના કહેશે. દિલ્હી અક્ષરધામના શિલાન્યાસની વિધિ હતી, બધા મોટા મોટા લોકો ત્યાં હતા. પ્રમુખ સ્વામીનો આગ્રહ હતો કે મારે આવવું અને પૂજાવિધિમાં બેસવું. મેં કહું બધા મોટા મોટા લોકો છે, મને ક્યાં તમે આમાં સેવક તરીકે, હું કંઈ કામકાજ કરવાનું હતું કંઈ નહીં, કે મારે તો તને બેસાડવાનો છે. તમને ખબર છે બધા વખતના જે લોકો હાજર હશે, બધા સમાજ જીવનના મોટા મોટા લોકો બેઠા હતા, એમાં એક ખૂણામાં હું પણ હતો. એટલામાં બ્રહ્મવિહારી સ્વામી દોડતા આવ્યા, એમને મને થોડા પૈસા આપ્યા. મારા માટે આશ્ચર્ય. એમણે કહ્યું કે પ્રમુખ સ્વામીએ કહ્યું કે આના ખિસ્સામાં કશું નહીં હોય. પૂજામાં દાનમાં મૂકવા માટે એની પાસે કંઈ નહીં હોય. આ પૈસા તું એની પાસે મૂકી આવ. અને એકચ્યુઅલી મારા ખિસ્સામાં કંઈ નહીં હોય એમને ખબર હતી. કેટલી એકાત્મતા. 1992માં શ્રીનગરના લાલ ચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. 26 જાન્યુઆરી હતી. દેશભરમાં ઉચાટ હતો શું થશે. હજુ તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો. મને 2 ટેલિફોન મળ્યા. પહેલો ફોન પ્રમુખ સ્વામીનો, બીજો ફોન મારી માનો.
ધ્વજવંદન, શ્રીનગર, આતંકવાદ, અનેક સંત. પહેલો પ્રશ્ન, ભાઈ ભગવાન સ્વામિનારાયણ બધું સારું કરશે તો સહી સલામત આવી ગયો. હજુ તો હું શ્રીનગરના એરપોર્ટ પર હતો, એ દિવસે તો આટલી ટેકનોલોજી પણ નહોતી કે તમને ખબર પડે કે હવે કેટલે પહોંચ્યું ને શું થયું. પણ એક જાગૃત સંત, એક જાગતિક સંત, એમની પ્રત્યેક બાબતો, અને ના તો પણ એવો હતો, જે સંતો સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે એ આવા અધિક સંબંધોને પણ જાણતા હતા, અધિકારને જાણતા હતા. હું મુખ્યમંત્રી હતો, 2 વર્ષ પહેલાં ઈશ્વરચરણ સ્વામી કે બ્રહ્મવિહારી સ્વામી કોઈનો ફોન આવ્યો કે તમે ક્યાં છો, હું પ્રવાસમાં છું, બાપાની તબિયત ઢીલી ઢાલી રહેતી હતી અને મને જરા ચિંતા થઈ. મગ શું હતું? મને કે તમે અહીં આવો તો તાત્કાલિક આવી જાઓ. ને મેં કેમ? તો કે બાપા જમતા નથી, જમવાનું છોડી દીધું છે, અમે બધા સમજાવવામાં નિષ્ફળ ગયા છીએ. અને તમે જો આવશો તો દીકરાની વાત બાપ કદી ટાળશે નહીં. મેં કહું હું પહોંચી તો નહીં શકું, પ્રવાસ છે, પણ મને બાપા જોડે ફોન પર વાત કરાવો. મેં બાપા જોડે ફોન પર વાત કરી, મેં વિનંતી કરી, બાપા આ દીકરો તમને કહે છે કે આપ અન્ન ન છોડો, આમને શરૂ કરો. અને આટલા મોટા સંત, મારા જેવો એક સામાન્ય માનવી, કોઈ દલીલ નહીં કરી, ભલે ભાઈ તું ખુશ રહેજે, શબ્દો આ હતા, ભાઈ તું ખુશ રહેજે. અને પછી મેં કલાકેક પછી ફરી ફોન કર્યો તો બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે બાપાએ ભોજન શરૂ કર્યું. આ નિકટતા મેં અનુભવી છે. બે ભવ્યતાની બાબતમાં જરાય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, વ્યવસ્થામાં કંઈ પણ ઓછું ન ખપે, પણ પોતે નિષ્કામ કર્મયોગી, બધું જ અલિપ્ત, પોતે દિવ્યતાને સમર્પિત, પણ વ્યવસ્થા ભવ્યતાને અનુરૂપ. દિવ્યતા અને ભવ્યતાનો આ સુમેળ એક અદ્ભુત દિવ્ય જીવનની અનુભૂતિ કરાવે છે. અને જે મેં અત્યંત એક નિકટ સાથી તરીકે બધું જોયું છે, હજુ તો થોડા દિવસ પહેલાં જ બાપા સાથે ફોન પર વાત કરી, શબ્દો સ્પષ્ટ નહોતા નીકળતા, પરંતુ હું બોલું એવી ઈચ્છા સાથે એ બરાબર ધ્યાનથી ફોન મૂકતા નહોતા. કંઈ કહેવા માગતા હશે પણ બહુ બોલી નહોતા શકતા. હું કંઈક કહું તો સાંભળીને સંતોષ થાય એવું હતું. મેં પણ ખાસી લાંબી વાત કરી. આજે બાપા આપણી પાસે નથી, પણ એમણે જે મહાન પરંપરા ઊભી કરી છે, અને વ્યક્તિ આધારિત નથી કરી, વ્યવસ્થા આધારિત કરી છે, એમણે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કર્યું છે. ઉત્તમ કોટિની સંત પરંપરા, શિક્ષિત સંત પરંપરા, સમર્પિત સંત પરંપરા,
અનુશાસનનું 100% પાલન કરે એવી સંત પરંપરા અને કઠોર પ્રશિક્ષણ, આ બધી જ બાબતમાં પ્રમુખ સ્વામી અનેક મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. અબ્દુલ કલામ એમ લખતા હોય કે મેં જે દેશનું 2020નું વિઝન બનાવ્યું છે, એ વિઝનમાં અગર કોઈ એક વ્યક્તિની અમિટ છાયા હોય તો એ પ્રમુખ સ્વામીની છે. અને ભારતના 2020ના વિઝનમાં પણ અબ્દુલ કલામના વિચાર પ્રક્રિયાને તેજસ્વી ઓજસ્વી બનાવવામાં પ્રમુખ સ્વામીની છાયાની અનુભૂતિ થાય. અનગિનત અનુભવો છે. સામાન્યમાં સામાન્ય માનવીને પ્રમુખ સ્વામી સંત હતા, પણ ઉત્તમ લોક સંગ્રાહક પણ હતા. એ સંત હતા, સાથે સાથે એ પારખું પણ હતા. અને જ્યારે સમગ્ર પરંપરામાં વિવાદોએ માજા મૂકી હતી કે ગૃહસ્થી શું કરે અને સંત શું કરે, ત્યારે પ્રમુખ સ્વામીએ સંઘર્ષનો માર્ગ ન અપનાવ્યો, સંત શક્તિને પોતાની રીતે એમણે પુલકિત થવાનું વાતાવરણ બનાવ્યું. એ વિવાદ લગભગ સમેટાઈ ગયો અને સંત શક્તિ આજે સમગ્ર વિશ્વમાં એક માર્ગદર્શક સંપુટ બની ગયું. આવી વિભૂતિ એક યુગ પુરુષ, ઉત્તમ સંત કોટિની મહાન પરંપરાના નિયંતા, આડે આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચેથી વિદાય થયું છે, ત્યારે એમનું શરીર આપણી પાસે હોય કે ના હોય, હવે એ રૂબરૂમાં આપણને કંઈ કહે કે ન કહે, પરંતુ હું નથી માનતો કે આપણામાંથી કોઈ એમની ગેરહાજરી અનુભવશે. ક્યારેય એમની ગેરહાજરી અનુભવાશે નહીં. ગમે તેટલા બારી બારણા બંધ કર્યા હોય પણ હવાની અનુભૂતિ તો હોય જ છે. એ સ્વધામમાં હોય તો પણ એમના આચાર વિચાર, ત્યાગ તપશ્ચર્યા, જીવન સંયમ, નૈતિકતા, આ સઘળું આપણા શ્વાસે શ્વાસમાં હરપલ રહેશે અને એને આગળ ધપાવવાની જવાબદારી આપણા સૌની છે. આજે 15 ઓગસ્ટ અત્યંત પવિત્ર પળ, મારું સૌભાગ્ય છે કે આપણી વચ્ચે આવી શક્યો, પૂજ્ય બાપાના અંતિમ દર્શન કરી શક્યો, આપ સૌ સંતોના સાનિધ્યમાં કેટલાક પળ વિતાવવાના મને અવસર મળ્યો. હું પૂજ્ય બાપાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. એમનો આત્મા સદા સર્વદા આપણને માર્ગદર્શન આપતો રહેશે, શક્તિ આપતો રહેશે. એ જ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.